16 જૂનના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગ્રામીણ લોકો કલેક્ટર કચેરી સામે રેલી પ્રદર્શન કરી રહ્યા હતા. આજે એ કોઈ પણ ભોગે પોતાના પ્રશ્નો હલ કરવા માંગતા હતા. અનેક લોકો પોતાના ગામડેથી પગપાળા ચાલીને અહીં પહોંચ્યા હતા, જેમાં ખેડૂતો, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો બધા પોતાનું રોજિંદું કામ છોડીને આ રેલીમાં સામેલ થવા માટે આવ્યા હતા. આ રેલીનો મુખ્ય પ્રશ્ન હતો પાણી. આમ તો પાણીની સમસ્યા આખા ગુજરાતમાં છે, પણ સુરેન્દ્રનગરથી 46 કિલોમીટર દૂર આવેલું લીંબડી તાલુકાનું ચોકી ગામમાં આ પ્રશ્ન ખૂબ જ વિકટ હતો અને આ લોકજૂથ તેનું સાક્ષી છે. અને આ એક જૂથનો જ ભાગ છે કાંતાબેન. તો અમે આખો દિવસ રહ્યો જાય પાણીમાં. તો અમે કીધું ગવાનું શું આપડે ઉકેલ કરી, એનું બધા કે આખો આખો દિવસ દિવસ જાય પાણી તો આપડે ઘાણી કરી નાખી. હા બેન, આખા ગામ ની બેન ની આ દશા છે પાણી વગર. આપડે આપડી રીતે કઈ કરવું પડશે, આપડે કોક ની આશા ક્યાં પૂરી આપડે રાખવાની. આઝાદી ના એટલા વર્ષ પછી પાણી તમને મળ્યું નથી, કુવો નથી, આ પ્રશ્ન હલ થઈ શકે છે. સરકારી યોજના છે, ખાસ અમૃત યોજના નીચે એસર પાણી આપણે મેળવી શકી છે તે રીતો. અને પણ મારો એક પ્રશ્ન છે કે તમારે મહિલા અધિકાર બનાવવો પડશે. મહિલા અધિકાર પદ બનાવશો તમારી સાથે કેસર પાણી નો પ્રશ્ન આટ લઈએ અને આપણે આગળ વધીએ. પાણી તો મેળવી જ લઈશું. મનુભાઈ આયા બધી બેન ભેગા થયા, મહિલા પંચ કર્યું તો તેમને પાણી ની જ્યાં અમે મીટિંગ માં જ્યાં તેમાં રેલી કાઢી, એમને કલેક્ટર સાહેબ કરે જ્યાં એમ પાણી ની માંગ્યું, માંગ કે અમને પાણી દેવું, પાણી દેવો તો કે તમને અઠવાડિયા પાણી મળી જશે, તેમ અઠવાડિયા નંદર પાણી મળી જાય. ભલે અમને એટલી તકલીફ પડી પણ એમ પાણી મેળવીને જ્યાં એમ તો પાણી નું અમારે તો શાંતિ, ઢુકડા ધોવા હોય પાણી ભરા બધી શાંતિ રીતે એમ પીવો, ખુશ થયા પાણી થી. પાણી આવ્યું પણ કોઈ વિસ્તાર ને ગયું નહીં. એક રાતે આવીને અમારે પાણી ની લેન તોડી નાખી, ગામ ને હારું ન લાગ્યું. અમારી સામે નવી તકલીફ આવ્યું જે પેપલે તોડી બધા રાજકારણી હતા. Thank you.